సదానందాంబోధి స్మితరుచిర్ పూర్ణేందువదన ప్రఫుల్లాంబో జన్మాచ్ఛద సదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయోమూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బధాయి భక్తోను, ఎత్తి జయ స్వామినారాయణ. సద్గురు నిష్కుళానంద స్వామి 64 గ్రంథની અંદર પદ 10 એમાં એમ લખે છે કે જેની અંદર જેવો રસ ભર્યો હશે જે ઠામમાં, જ્યારે કામ પડશે ને કોઈ કાઢશે ત્યારે એ ઠામમાંથી એવો જ રસ નીકળશે. જેવો આહાર કરે છે એવો ઓળકાર આવે છે. બાજ પક્ષી આકાશમાં ઊંચું તો ચડ્યું છે પરંતુ એની નજર હંમેશા નીચી છે. એવી રીતે સ્વામી કે એવા લક્ષણવાળા જે છે એના પાત્રની અંદર જે ભર્યું છે એ જ એની ક્રિયા દ્વારા બહાર નીકળશે. અને સ્વામી કે આવા લાખો મેં દગાથી ભરેલા જોયા છે એવો સ્વામી પોતાના અનુભવથી વાત કરે છે. આગળ સ્વામી પદ 11 અંદર લખે છે, કામી બોલે કામે ભર્યું રે, લોભી બોલે લોભ લઈ. કામી બોલે કામે ભર્યું રે, લોભી બોલે લોભ લઈ. ક્રોધી બોલે ક્રોધે અનુસર્યું રે, માની બોલે માનસઈ. સ્વાદી બોલે સ્વાદ વખાની રે, દંભી બોલે દંભ કરી. અહંકારી અહંકાર યાની રે, કપટી બોલે કપટ કરી. માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે. માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે. નહીં જાય શ્રોતા સારું લેવા રે, જેમ છે તેમ તેનું જડશે. ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી. થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી. થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી. નિષ્કુળાન સ્વામી હવે બોલવા ઉપરથી વ્યક્તિનો તાગ કાઢવા માટેનું એક સંશોધનાત્મક સાધન બતાવે છે. 100% વ્યક્તિ બોલવા ઉપરથી પરખાઈ જાય એવો કોઈ સ્વામીનો મત નથી. સ્વામી આગળ પણ કીધું, ક્રિયા એટલે કે વર્તનને જોવું, પણ વાણી દ્વારા પણ વ્યક્તિની ઓળખાણ થાય છે. મેં આગળ પણ કીધું હતું કે આ પદો સ્વામીએ લખ્યા છે સાચા સત્પુરુષને ખોળવા માટે, ખોટાથી દૂર રહેવા માટે.
પરંતુ આ પદો આપણે આપણા જીવનની અંદર પણ એપ્લાય કરીને ચાલવાના છે કે સાચા સાધુ મળે ત્યાર પછીથી આ બધી વસ્તુ આપણા જીવનમાં ક્યાંય ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. આવેલી હોય તો એને પકડવાની છે, પકડીને એને કાઢવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આપણે જ્યારે કોઈ ક્રિયા કરતા હોઈએ ત્યારે આગલા પદનો વિચાર કરવો. હવે આપણે જે બોલીએ છીએ એ બોલવાની અંદર આપણાથી આપણો મૂળભૂત નેચર શું છે એ આપણને આ પદથી જણાઈ આવે. અસત પુરુષ હોય તો એનો નેચર કેવો હોય એ પણ આ પદથી જણાઈ આવે. પહેલું જ સ્વામી લખે છે, કામી બોલે કામે ભર્યું રે, લોભી બોલે લોભ લઈ. કામી વ્યક્તિ હોય ને એ આખો દિવસ વાતો કરતો હોય ને તો સ્ત્રીઓની વાતો કર્યા કરે, સ્ત્રી કામી હોય ને તો પુરુષોની વાતો કર્યા કરે. આજે પૃથ્વી ઉપરનો આજનો રિપોર્ટ કાઢવામાં આવે આજના યુગનો, તો ઝાઝા ભાગની ઓફિસો અને ઝાઝા ભાગના સ્થાનોની અંદર જે એમ્પ્લોય હોય છે કામ કરવાવાળા, એમાં 60% આવી વ્યર્થ વાતોની અંદર, ગમે તેવી અશ્લીલ વાતોની અંદર એનો ટાઈમ કાઢતા હોય છે, જેના કારણે જે તે કામ કરવાવાળા મોટી કંપનીઓ હોય કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એને બહુ મોટા નુકસાનો થતા હોય છે. કેટલા એના દ્વારા અસંગત પ્રસંગો બનતા હોય છે એના પણ રિપોર્ટો આજે દુનિયાની અંદર મોજૂદ છે. કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિની અંદર જેવું પડ્યું છે ને એવું એની વાત વાતમાં આવશે, વાત વાતમાં આવશે. જેમ જેમ છપાડશે ઘનેરું રે, તેમ તેમ છતું થશે. વ્યક્તિને આ જગ્યાએ મારે આમ જ બોલવાનું છે એ એને ચોક્કસ ખબર હોય છે, પરંતુ દરેક સમયે મારે કેમ બોલવું એ લગભગ વ્યક્તિ પાસે અનુસંધાન રહેતું નથી. કારણ કે એ એક કલાક એને કોઈ સાથે વાર્તાલાપ કરવાનો છે, બહુ મીઠી રીતે વાતો કરશે, બધું કરશે, પણ એનું ઓરિજિનલ એના સહજ જીવનની અંદર બહાર પડી જ જશે. કોઈની જીભ કોદાળા છાપ હોય, બરાબર છે, કોદાળા છાપ એટલે કુહાડા જેવી હોય, હવે એની જીભને ગમે એટલી સાકર ખવડાવો અને એને ખબર હોય કે મારા 10 જણજોડ સંબંધ આના કારણે બગડી ગયા છે અને એના કારણે સાકર ખાઈ ખાઈને કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની હોય તો બહુ મીઠી રીતે વાત કરે, કેમ છો, સારું છે, આમ તેમ બોલશે, પણ ઓલા સાથેનો જેવો સહજ વ્યવહાર થશે એટલે 2-5 દિવસમાં એનો મૂળ સ્વભાવ આવશે જ વાણીની અંદર. પેલો વનકર હતો, બહુ સરસ મજાની એક ગોદડી વનતો હતો, જીભ બહુ કુહાડા છાપ, એટલે બધા એના પરિવારજનો મિત્રજનો બધા કહે, ભાઈ તમારી જીભ સુધારો, એમ તમારી જીભને સુધારો, મીઠી કરો એને મીઠી. આને વિચાર્યું કે હાકર ખાવ ને તો મીઠી થાય, તે 2-3 મણ હાકર ખાઈ ગયો ગોદડી બનાવતા બનાવતા, ને એવી જરૂર સરસ ગોદડી બનાવી અને રાજાને આપવા ગયા, નવાબને આપવા, નવાબ રાજી થાય, હવે તો હાકર બહુ ખાધી છે એટલે બોલતાય મીઠું આવડે. બાદશાહને કે રાજાજી આ તમારી માટે મેં ગોદડી બનાવી છે, એમ બહુ સરસ બહુ સરસ, આનું તો બહુ મોટું ઈનામ આપવું પડે એવી ગોદડી બનાવી છે, પણ આ ગોદડી તમે મને જ યાદ કરીને કેમ બનાવી, મને જ યાદ કરીને કેમ બનાવી? રાજાએ આવો પ્રશ્ન પૂછ્યો. રાજાએ 1,00,000 રૂપિયાનું ઈનામ લખી આપ્યું હતું, ઓલાને આપી દીધો ખજાનજીને, 1,00,000 રૂપિયા આપી દેજો આને. રાજા કે મારે તમને ભેટ આપવી છે, એટલે આ તો ઊભો રહી ગયો, ભેટ આપે બહુ સરસ. અને રાજાએ કીધું મારે તમને સરપ્રાઇઝ ભેટ આપવી છે, એટલે 1,00,000 રૂપિયા તો ગોદડીના કોઈથી થાય જ નહીં. રાજાએ 1,00,000 રૂપિયા લખીને આપ્યા, પેલો ખજાનજી લેવા ગયો. આ બાજુ પર રાજાએ પૂછ્યું, પણ તમારે આ ગોદડી બનાવવાનું કારણ શું અને તમને એવો સંકલ્પ કેમ થયો કે હું મારા રાજાને આપું એમ? ત્યારે આને શું કીધું ખબર, એટલી ખબર નથી પડતી કે તમે મરી જાઓ ત્યારે તમને ઓઢાડવા નહીં જોઈએ. રાજા કે હવે પાછો વળાને ફાંસી દઈ દો કે અને ફાંસી આપો,
મારા મરવાના વિચાર કરે તું? આ મૂળભૂત સ્વભાવ વાણી દ્વારા વ્યક્તિ રોજ રહેતો હોય તો એક દિવસમાં ના ઓળખાય. હા, એક દિવસમાં એજન્ટો આવે કંઈ વેચવા માટે, આ ધંધાવાળા માણસો આવે ને ઇન્ડિયાની અંદર, તો ખાસ તમારી સાથે વાતો કરે તમને લાગે કે એ ઘરના જ છે તમારા. એવું અમારી સંતો પાસે આવ્યા હોય ને તો એટલી બધી મીઠી વાતો કરે કે મને તો આ આશ્રમમાં આવીને પરમ શાંતિ થઈ ગઈ છે ને, તમારા દર્શનથી જ મને તો આમ થઈ ગયું છે ને, ઓહો પણ તમે આ બધું એટલું સરસ છે કે મને એવું થાય છે કે હું ભક્તિ પરાયણ રહું. આવે બસ એ જાણે કે સાધુઓ શાનાથી પ્રભાવિત થવાના છે. સાધુઓ પ્રભાવિત શાનાથી થાય? રૂપિયાથી થવાના નથી, પણ એને જો ભક્તિભાવ બતાવીશું તો ચોક્કસ પ્રભાવિત થશે. પણ એને જ્યાં સુધી કોન્ટ્રાક્ટ મંદિર સાથે ના કર્યો હોય ત્યાં સુધી, જેવું મંદિર એના પંજામાં આવ્યું અને તમે એના પંજામાં આવ્યા પછી તમને કીધું એ હારામાં હારો માલ આપીશ ને હલકો આપે, અને જો તમે એની અમે લડવા જાઓ તો પેલા કોન્ટ્રાક્ટમાં તમને એવા બાંધ્યા હોય તો તમે ના પાછા વળી શકો ને ના આગળ જઈ શકો, આવા હોય. એટલે કે છે, જેની અંદર જે પડ્યું છે એ એવી જ ભાષા બોલશે. કામી બોલે કામે ભર્યું રે, લોભી બોલે લોભ લઈ. અને પછી બોલતો હોય ને પછી એની ક્રિયામાંય આવી જાય, પછી એની ક્રિયામાંય આવી જ જાય, કારણ કે એને પછી એના વિના રહેવાય નહીં. સમજાય? એક ગોર હતા તે યજમાનને પરના વાગ્યા. યજમાનનું નામ ગોબરો, યજમાનનું નામ જ ગોબરો હતું, અને ગોબરાની પત્ની સાથે ગોરને પ્રેમ થઈ ગયો. પહેલાં મળ્યા હોય ને વિધિ વિધિ કરાવવામાં, તે આમને વિધિ પોતાનો થઈ ગયો મનમાં. પછી કન્યાને એના મા બાપે મંડપમાં હાજર કરી. ગોરે તો ગોબરાને એક તરફ મંડપમાં ઊભો રાખ્યો અને ગોર તો વિધિ કરાવતા કરાવતા પોતે જ કન્યાને સાથે ફેરા ફરવા માંડ્યા. ગોબરો બાજુ પર ને ગોર. હવે લોકોને એવું કહે ગોર કંઈક નવી વિધિ શીખી લાયા હશે કે આવી રીતે લગ્ન થતું હોય. મૂરતિયાના સંબંધીઓ બોલ્યા, ભટ્ટ દાદા શું કરો છો, તારું માથું ફરી ગયું છે ખું? મૂરતિયાને એક બાજુ ઊભો રાખ્યો ને કન્યા સાથે તમે ફેરા ફરવા માંડ્યા. ગોર કે, રાંધનારને કોઈ દિવસ તો ખાવાનું મન થાય કે ના થાય? હું રોજ રાંધું છું, આ તો કોઈક દિવસ તો ખાવ કે નહીં? કોઈક દિવસ તો મને ખાવાની ઈચ્છા થાય ને, મેં કેટલાય મૂરતિયાને પરનાવ્યા છે પણ હું તો વાંઢો ને વાંઢો જ રહ્યો, એટલે આજે તો ફેરા ફરવાના જ છે, મારે મન થઈ ગયું છે. ગોબરાના સંબંધીઓ કહેવા માંડ્યા, પણ આ કન્યા તો ગોબરાની પત્ની છે. ગોરે કન્યાને પૂછ્યું, તમે કોના પત્ની છો? શું કહેશે આવે? ત્યારે ઓલી પત્ની બોલી, કન્યા બોલી, જેની સાથે હું ફેરા ફરી છું એની પત્ની છું. બેને નક્કી જ હતું કે આપણે બેને જ લગ્ન કરવા, વરરાજો તો ઊભો જ રહેશે. તે ગોવરો બાજુ પર ઊભો રહ્યો, એમ કહીને કન્યા ગોરની પાછળ નીકળી ગઈ. આવું છે, જેની અંદર જે પડ્યું છે એ કદાચ એક દિવસ છુપાય, બે દિવસ છુપાય, ત્રણ દિવસ છુપાય, પણ પછી એના વાણી અને વર્તનમાં એ આવી જાય છે, આવી જાય છે. કોઈને આપણી સાથે સંબંધ બાંધવો હોય ને તો બહુ મીઠું મીઠું બોલશે, પણ એનો મૂળભૂત જે સ્વભાવ હોય એની ઉપર એ ગયા વિના રહેશે નહીં. માટે કહે છે કે બોલવાની અંદર વ્યક્તિનો પરિચય છે. આપણે પોતે પોતે જ્યારે જ્યારે બોલતા હોઈએ, જે જે પ્રસંગોમાં બોલતા હોઈએ, ત્યારે આપણે પોતે પોતાનો વિચાર કરવો જોઈએ, એવું સ્વામી અહીં કહે છે. બીજાની બોલીને ઓળખવાની તો ક્યાં જરૂર પડે? કોઈ આપણને છેતરપિંડી કરવા આવ્યો હોય તો ચોક્કસ ઓળખી લેવો, એ પછી વ્યવહારમાં હોય કે આધ્યાત્મમાં હોય, પણ એ સિવાય તો આપણે પોતાની જાતનું જ સંશોધન કરવાનું છે. રોજ ઉઠીને ભગવાનના સંતો ભક્તોનું સંશોધન આમાંથી નથી કરવાનું. જેને મળવે કલ્યાણ માન્યું છે અને એને આપણે ગોતવાના બાકી છે તો આ વસ્તુ એમાં એપ્લાય કરવાની છે. વ્યવહારના માર્ગની અંદર પણ સાવધાની રાખવાની છે અને પોતાના જીવન ઉપર રોજ સંશોધન કરવાનું છે કે મારાથી આવું બોલાનું કેમ, કયું કારણ કે હું આવું બોલ્યો.
ક્રોધી બોલે ક્રોધે અનુસર્યું રે, માની બોલે માનસઈ. ક્રોધી જ્યારે બોલે ને ત્યારે અમુક લોકો તો એ બોલવાનું શરૂ કરે તો તમને લાગે કે આ કોઈ યારે ઝઘડતો હશે. એને તમે પૂછો, ભાઈ કેટલા ભાઈ છો? તો કે અમે બે છે, પણ તમે ચાર હશો તો એ શું કરી લેશો? ત્યાંથી વાત શરૂ કરે, ક્રોધમાં જ હોય. કોઈ દિવસ શાંતિથી વાત ના કરવી. આવા તો સમાજની અંદર અધમ વ્યક્તિઓ હજારોની સંખ્યામાં છે, હજારોની સંખ્યામાં. આવો આખો ગોડાઉન ભરાય એટલો માલ પડ્યો છે. એને કોઈ દિવસ કોઈ સાથે પ્રેમથી વાત કરતા આવડતી જ નથી. ભગવાનના ભક્તની અંદર આવા સ્વભાવ હોય તો ન શોભે, ના શોભે. ક્યારેક આપણે અપસેટ હોઈએ, બરાબર છે, પણ 24 કલાક કોઈ દિવસ સેટિંગ હોય જ નહીં. જ્યારે હોય ત્યારે સીધો પારો ને પિત્તો ચડેલો જ હોય. એ ભગવાનના ભગતનું લક્ષણ નહીં, ભગવાનના સંતનું લક્ષણ નહીં. શાંત સ્વભાવે વર્તવું, ભક્તિમય વર્તવું, ધર્મેયુક્ત જીવવું એ ભગવાનના સંત અને ભક્તનો સ્વભાવ છે. ક્રોધ કરવાનો સ્વભાવ હોય ને એ વ્યક્તિ ગમે એટલો શાંત રહે ને તોય ક્રોધિત થઈ જાય. દુર્વાસાને લગ્ન કરવા હતા, કોઈ મળતું નહોતું, તો ઉરુ ઋષિની દીકરી નહીં ઓલી કદળી મળી. આ કે ભાઈ જો કદળી પરને તો પરને હો ગાળો રોજ દેશે. અરે ગાળો બોલવાની ટેવ છે મારી છોકરીને? દુર્વાસાને બહુ જ ઈચ્છા હતી કે લગ્ન તો કરવા જ છે, વાંઢા નથી રહેવું. ઓલો કે પણ રોજ ગાળો બોલે છે આ કદળી. તો કે જે બોલે એ પણ મને પરનાવી દો, પણ તમારો ક્રોધનો સ્વભાવ આમાં કંઈક મારી દીકરી ટળી જશે. દુર્વાસા કે હો બોલશે ત્યાં સુધી કંઈ નહીં કરું. આને વિચાર્યું હો ગાળો તો ક્યાં બોલવાની છે, દિવસમાં 10-15 બોલે. અને દુર્વાસાને રોજનો પ્રોબ્લેમ તો હતો, પણ દુર્વાસા ચલાવતા હતા, કારણ કે એક બાજુ પર આસક્તિ હતી. મોટા મોટાની કથાઓ લખાણી આવી. એક દિવસ હો ગાળ ઉપર બોલી ગઈ ના, આવી ગયા મૂળ સ્વભાવમાં. એટલે ક્રોધી બોલે ક્રોધે અનુસર્યું રે, સમાજના હજારો પ્રશ્નો ઊભા થવાનું કારણ છે ક્રોધયુક્ત વાણી. પરિવારના હજારો પ્રશ્નો ઊભા થવાનું કારણ છે ક્રોધયુક્ત વાણી. ક્રોધ એવો છે એક દિવસ નહીં, 3 દિવસ સુધી તમારા પરિવારને હલબલાવે, તમારા હૃદયને હલબલાવે, આપણી આજુબાજુના તમામ વાતાવરણને દૂષિત કરી નાખે એવી ક્રોધયુક્ત વાણી છે. માટે જેને વાત વાતમાં ક્રોધ કરવાની ટેવ હોય એ વ્યક્તિઓ સાવધાન બને. એનાથી તમારો સંસાર પણ તૂટી શકે છે, તમારો પરિવાર પણ તૂટી શકે છે. તમારે સમાજની અંદર સારા સારા વ્યક્તિઓ આપણાથી દૂર જતા રહે. જેનું ક્રોધયુક્ત વાણી હોય ને એની બાજુમાં કોઈને બેસવું નહીં ગમે, એની સાથે વાત કરવી પણ નહીં ગમે. ના છૂટકે વ્યવહારે કોઈકને વાત કરવી પડે તો કરે, પણ ક્રોધયુક્ત વાણી જેની છે, ક્રોધયુક્ત જેનું માનસ થઈ ગયું છે, એ વ્યક્તિ સાથે ભગવાનને નથી બનતું, ભગવાનને નથી બનતું. ભગવાન લોયાના પહેલામાં કે દીપડા જેવો, વાઘ જેવો, સર્પ જેવો, ભાવર જેવો, આના જેવો મહારાજ કે અમને લાગે છે. માટે આપણે બધાએ ભગવાનના માર્ગે ચાલેલા, ભગવાનના ભક્તોએ પોતાના અંતરમાં રહેલા ક્રોધને કાઢવો જોઈએ. કોઈને કોઈ જવાબ આપવો હોય તો શાંતિથી આપીએ, ક્રોધયુક્ત ચહેરાથી ન આપીએ, ક્રોધયુક્ત વાણીથી ન આપીએ, ક્રોધયુક્ત વર્તનથી ન આપીએ. હા, ક્યારેક કોઈકથી થઈ જાય એ વાત જુદી છે, પણ જેને વાત વાતમાં ક્રોધ કરવાની ટેવ છે. ઘણી વખત ભગવાનના ભગત આપણે બહુ સારા કહેવાતા હોઈએ, પણ વાત વાતમાં સીધો પારો ચડેલો જ હોય એવું ના હોય. અને જ્યારે માણસને પારો ચડે ને ત્યારે એની આંખોને બધું તમે જુઓ ને, એનું એક મૂવી ઉતારવા જેવું હોય, અને મૂવી ઉતારીને એમને જ બતાવવા જેવું હોય. એકલો જુઓ તો તમે કેટલા સરસ લાગો છો, શાંતો પડે પછી દુર્વાસા ઋષિની જેમ. ત્યારે એનો એક પિક્ચર ઉતારીને બતાવ્યું હોય તો વ્યક્તિને પોતાની ઉપર એટલો એનો ગુસ્સો આવે કે હું કેટલો મૂર્ખ વ્યક્તિ છું, કેટલો મૂર્ખ છું. અને ખરેખર આપણે જ્યારે ક્રોધયુક્ત વાણી બોલતા હોઈએ ત્યારે પોતે પોતાનો વિડીયો થોડોક વિચારયુક્ત કેમેરામાં ઉતારવાનો, પછી એકાંતમાં બેહીને વિચારવાનું કે આ ક્રોધ કરવાથી શું ફાયદો થયો, આવું ક્રોધયુક્ત બોલવાથી શું ફાયદો થયો, કોઈના અંતર દૂર કર્યા. હા, આપણા ક્રોધની અંદર એટલી તાકાત હોય
કે એમાંથી કંઈક કોઈકનું સારું થતું હોય તો કંઈ વાંધો નથી. આપણા ક્રોધમાં એટલી તાકાત હોય કે ક્રોધ ફક્ત ગ્રહણ કરેલો હોય ખાલી બે મિનિટ માટે, પછી ત્રીજી મિનિટે કાંઈ ના હોય તો કંઈ વાંધો નહીં, ગ્રહણ કરેલો હોય. ભગવાનના મોટા પુરુષો છે એ ક્યારેક ક્રોધયુક્ત વાણી બોલે છે, એવું દેખાડે છે, પણ એની અંદર અનેક જીવોનું હિત સમાયેલું હોય. અંત્યના 34મા પ્રમાણે જો એવા મોટા ગ્રહણ ના કરે ને તો જીવ તો આડો જ હાલે, એટલે જીવને સીધો કરવા માટે ક્યારેક જરૂર પડે. દુર્વાસાએ ક્રોધાદિક રાખ્યું છે એ ભગવાનની ઈચ્છાથી રાખ્યું છે એમ શાસ્ત્ર કહે છે, પણ વાત વાતમાં જેને ક્રોધ કરવાનો ટેવ હોય એ તો નથી સારું. લોભીઓ કેવો હોય, વાત વાતમાં પૈસાની જ વાતો કર્યા કરે, અહીંથી આટલા રૂપિયા મળે, અહીંથી આટલા રૂપિયા મળે, અહીંથી આટલા કરે, અહીં આટલા રોકીએ તો અહીંથી મિલિયન મળે, અહીંથી 2 મિલિયન મળે. તમે જોજો ઘણા લોકો એવા હોય, તમને બેહે ને ત્યાંથી રૂપિયા ક્યાંથી મળે આની જ વાતો કરે. ખરેખર ગોળી લેવી પડે માથાની આપણે, જો આપણી બાજુમાં ભૂલથી એવો માણસ બેસી ગયો હોય ને તમારે ગોળી જ લેવી પડે, માથાની ગોળી લઈને બે દી હોઈ જવું પડે. અને એ થાકે જ નહીં, થાકે જ નહીં. એવા કેટલા માણસો છે કે એની બાજુમાં તમે બેસો ત્યારથી એ રૂપિયો રૂપિયો રૂપિયાની જ વાત કરે, બીજી કોઈ વાત નહીં કરે. એના અંતરમાં જ એ પડ્યું છે એટલે એ જ વાત કરશે. માની બોલે માનસઈ, માની હશે એ કોઈ પણ વાત કરશે ને એમાં અહંકાર ને એના માનથી જ બોલશે. આપણે આમ ને આપણે આમ ને આપણે આમ ને આપણે આમ, આવા કેટલા દુનિયા માણસો મળશે તે આપણે ઘણી વખત વાત કરીએ, શું કરીએ, બહુ માની છે જવા દો ને. અને ખરેખર સત્સંગમાંય હોય સંસારમાંય હોય, સત્સંગમાં સંસારમાં બેય હોય, તમે આજથી વર્ષો પહેલાં કોઈક દાન કર્યું છે અને કોઈ મોટા મંદિરની અંદર તમારા પરિવારની તકતી લાગી છે, તમે 2005માં દાન કર્યું ને 2019માં તમે ગયા અને ત્યાં તમે 10-15-20 સંબંધીઓ હોય તમારા, એને તમે લઈ જઈને ત્યાં તકતી વંચાવો, કેમ વંચાવી પડે? માન માટે કેમ વંચાવી પડે? હા, કદાચ કોઈને આપણે એવું કીધું કે અહીં મંદિર બહુ સારું ચાલે છે એટલે મંદિરની અંદર આપણે આપણા દાદાની સ્મૃતિની અંદર સેવા કરી હતી અને હજુ પણ આપણી સ્થિતિ હશે તો આપણે કરીશું, કંઈ વાંધો નહીં, એ ખોટું નથી. પણ તમે ગયા હતા વરતાલ મંદિર? ત્યાં આમ ઓલી બાજુ આમ મંદિરથી ડાબી બાજુ જઈને જમણી બાજુ જઈને પેલો ત્રીજો માળ ને એની ચોથી રૂમ ને ચોથી રૂમનો પેલો દરવાજો એ જોયો તો કે નહીં? તો કાંઈ ભાઈ દરવાજો જોવા ગયા હતા, અમે તો મહારાજના દર્શને ગયા હતા. તો ફરી જાઓ ત્યારે જોજો ને આ મોટી મારા નામની, આ કેમ ક્યાંથી બોલાયું? સેવાની વાત કરે છે પણ સેવાના અંદર માન છે. એવી કોઈ પણ બાબત હોય, પછી કોઈ પણ બાબત આપણા જીવનની અંદર રહેલું કંઈ પણ હોય એ બધું એવું છે. આપણે ધારણા પારણા કર્યા હોય બરાબર છે, 6 મહિના કર્યા, 12 મહિના કર્યા, 2 વર્ષ કર્યા, 5 વર્ષ કર્યા, ચાંદ્રાયણ કર્યું, એકટાણું કર્યું, કંઈ ને કંઈ નિયમ રાખ્યા. હવે કોઈ બીજા વ્યક્તિની વાત થાય છે કે અમને 1 મહિનો આ વ્રત બહુ સરસ કર્યું બરાબર ને, ત્યારે આપણે જો ત્યાં આગળ એવું બોલી શકીએ કે આમ તો હું 12 મહિના કર્યા હતા, પૂછો તમે, મેં 12 મહિના કર્યા હતા, કેમ બોલાનું? માનથી પોતાની વાણી ઉપર પણ પોતે જો આપણે અભ્યાસ કરીશું તો આપણા વાણીમાં પણ ઘણી બધી જગ્યાએ દાસત્વને ખાઈ જાય એવી હજારો બાબતો આપણા દ્વારા ઉચ્ચારાતી હોય છે, કારણ કે આપણે હજુ અહમના બેઝ ઉપર જીવીએ છીએ, એટલે વાણીમાં આવવાનું જ, ક્યાંક ને ક્યાંક આવવાનું. અને વિચક્ષણતા બીજાને પારખવા નહીં, પોતે પોતાને જ પારખવાના, પોતે પોતાને જ ઓળખવાના, પોતે પોતાનું જ સંશોધન કરવાનું, પોતે પોતાને જ ખોળી નાખવાના અને પોતે પોતાને જ હું આવો છું એવું સાબિત કરી અને જે સાચું છે એને એક્સેપ્ટ કરાવતા પોતાની જાતને શીખવાડવું, બીજાને નહીં. બીજા ઉપર એનાલિસિસ મૂકીએ, જન્મો જન્મથી આવી વાતો મળી પણ એ વાતોમાં આપણે બીજા પર જ એનાલિસિસ કરવામાં જન્મો ખોઈ નાખ્યા છે. પોતાનું જ સંશોધન, 64 પદીનો
મૂળભૂત સિદ્ધાંત પોતાના સંશોધન માટે છે. આપણે પૂરા હોઈએ નહીં ને આપણે બીજું ખોળવા નીકળીએ. ઘણા નથી હોતા સત્સંગમાં કે પોતાના ધર્મ નિયમનું એને ઠેકાણું ના હોય, તિલક ચાંદલો ના હોય, પૂજા ના કરતા હોય, અને એ લોકો વાતો શું કરે ખબર છે? આખા સંપ્રદાયના બધા સાધુને ભેગા કરીને આવું સમજાવવું છે અમારે. એટલે ભલા તું તિલક ચાંદલો તો કર, તું પૂજા તો કર, પાંચ માનસી તો કર, વચનામૃત તો વાંચ, સત્સંગના બધાય સાધુને ભેગા કરીને આવું સમજાવવું છે એવું આપણી હેસિયત શું છે? હજુ નથી તિલક ચાંદલો કરતો થયો, નથી માનસી પૂજા કરતો થયો, નથી બહારનું ખાવાનું છૂટ્યું. આવા માણસો ભેળા થઈ અને જ્યારે આવી કોઈક વાત કરે, સાને લઈને બોલાય છે એવા શબ્દો? માનને લઈને. એને ખબર નથી કે હું કઈ કેપેસિટીનો જીવ છું. કદાચ સત્સંગની અંદર વ્યવહારે મોટપ મળી ગઈ તો એના કારણે આધ્યાત્મિક મોટપ નથી. આધ્યાત્મિક મોટપ આખી વાત જુદી છે, વ્યવહારની મોટપ વાત જુદી છે. સત્સંગની અંદર આપણે રૂપિયાવાળા હોઈએ કે બહુ જૂના હોઈએ ને સત્તાવાળા હોઈએ તો આપણને કોઈ મોટો હાર પહેરાવે અને આપણે મોટા ગણાતા હોઈએ, ત્યાગી ગૃહીમાં પણ આખી આધ્યાત્મિક મોટપ જુદી છે. શ્રીજી મહારાજની નજરની મોટપ જુદી છે. હમણાં જ હરિચરિતામૃત સાગરમાં કથા આવી હતી. માટે એ બધું માનથી બોલાય છે. માનથી ઘણી વખત જે આપણી કેપેસિટીમાં ના હોય. આજે હું એક સંપ્રદાયનો નાનો ત્યાગી સાધુ હોઉં અને હું પછી સંપ્રદાયના મોટા સદગુરુના લેવલની વાતોને વિચારવા માંડું અને ન્યાસ જઈને એનું સંશોધન કરવા માંડું તો એ પોતાની હેસિયત બહારની વાત છે. એ મૂર્ખ વ્યક્તિ કહેવાય. માનમાંથી ઉદ્ભવેલો એને ખોટો પેલો બિલાડીને જેમ દારૂ પીને કેપ ચડે ને ઉંદરડાને એવો કેપ ચડેલો કહેવાય. માટે ભગવાનના ભક્તે સાવધાન થવું, પોતાની લાયકાત કરતાં વધારે ક્યારેય બીજું વિચારવા પ્રયત્ન ન કરવો. પોતાની લાયકાત કરતાં વધારે, પોતાની સ્થિતિ કરતાં વધારે હું આમ કરી દઉં, આમ કરી દઉં, આમ કરી દઉં, ના. જો આપણી લાયકાતને આપણી સ્થિતિ આપણે ખરેખર છે તો આપણે પોતાની જાતને અનાદિ મુક્ત બનાવી દઈએ. તાકાત હોય તો એ કરી દઈએ. કોઈ સદગુરુના સમાગમ થકી આપણે સત્સંગની અંદર રહી અને શ્રીજી મહારાજના ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્ત બની જઈએ. એ આપણા હાથની વાત છે. કોઈ સદગુરુને સેવીને એ કરીએ, એ કરીએ, પણ ઓલું કરવાની અંદર બિલકુલ જીવનું સારું નથી. સત્સંગમાં પણ નથી સારું અને વ્યવહારમાં પણ નથી સારું. ઘણાને વ્યવહારમાં એમ હોય કે હું હોઉં ને એટલે એમનો વ્યવહાર જોરદાર કરી દઉં, હું એમનો પ્રસંગ શોભાવી દઉં, હું આમ કરી દઉં. આવા તો કેટલા કેફમાં જીવતા હોય. ઓલાના લગ્ન મેં કરાવેલા, ઓલાના મેં કરાવેલા, અત્યારથી હો લગ્ન કરાવ્યા છે, લો એનું ઈમાન. કોણ એવોર્ડ દેવાનો છે ભાઈ? ગ્રીનિશ બુકમાં નામ લખાવવાનું છે અને કોઈ એવોર્ડ આપવાનો છે એમાં? પણ એમ કે મેં આટલું બધું કરાવી દીધું. ઘણા લોકો લિસ્ટ ગણાવે ને તો આવા બધા લિસ્ટ હોય એની જોડે જેમાં કંઈ લેવાનું નથી. સારું ભાઈ કરાવ્યું તો સારું થયું, એમાં શું? કોકનો સંસાર બન્યો તમારા થકી, સારું. એમ કે મેં આટલા 100 જણના આવું કર્યું તો એ બધાના આશીર્વાદ મને મળશે, હા તો કંઈ વાંધો નહીં. પણ એને સમજાવું શું હોય? હું આટલી આવડતવાળો છું, હું આટલો પ્રતિભાવાળો છું. આવી વાતો આપણા જીવમાંથી પણ નીકળતી હોય તો આપણામાં ખોટ છે. પોતે પોતાનું જ સંશોધન, હું મારી જ શોધમાં, બસ પોતાની શોધખોળ કરીએ, પોતાની સાચી શોધખોળ કરીએ, સાચું એકદમ તટસ્થ થઈને પોતાની જાતને ન્યાય આપીએ. બધું આમ દેખાવા લાગશે. આ સત્સંગ તો દર્પણ તુલ્ય છે. આ સત્સંગ દર્પણ તુલ્ય છે એટલું નહીં, આ સત્સંગ MRI છે. MRI માઇક્રોસ્કોપથી તમારે જે ના દેખાય ને આ સત્સંગમાં દેખાય એવું MRI મશીન શ્રીજી મહારાજે ગોઠવ્યું છે. આ મોટા મોટા સંતોના પેલા MRI મશીનમાં કેમ નાખે? આખા આપણને અંદર નાખે ને MRI કરવાનું હોય તો, માથાનું કરવાનું હોય પછી માથાનું કરે, પગનું કરવાનું હોય તો પગનું કરે, પણ આખા મશીનની અંદર આપણને નાખી દે. એમાં નિષ્કુળાનંદ કાવ્યમાં એકવાર નીકળીએ ને બહાર, એટલે આખું MRI થઈને બહાર નીકળે આપણું. એક એક ગ્રંથ જો કેટલા બધા મશીનો આવ્યા, આગળથી હાલતા 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 હૃદય પ્રકાશ. કેટલાક મશીન બહુ માઇક્રો મેનેજમેન્ટ કરે એટલે માઇક્રો બધું કાઢે. હવે આ 64 પદી આવી છે, આના પછી મનગંજન આવશે. એક એક મશીન એવા છે કે આખે આખો આપણો ગ્રાફ કાર્ડ નાખે, આખે આખો ગ્રાફ કાર્ડ નાખે. માટે પોતે પોતાની વાણીથી આપણે પોતે પોતાને ઓળખવાના છે.
પોતાને જ ઓળખવાના છે. બીજાને તો ખાલી એટલે જ ઓળખવાના કે એના સંગથી આપણને નુકસાન ના થાય, આટલા માટે જ છે. ખરેખર શાસ્ત્રોની વાતો, જે નકારાત્મક આવી વાતો હોય ને, એમાં શું થાય છે કે જીવ એને શીખીને જાણીને બીજા ઉપર એપ્લાય કરે અને બીજાનું સંશોધન કરીને પછી પાછું શું વિચારે, મને બધી જ ખબર, હું તો બધી મને ખબર પડી જાય, આમ જોઉં ત્યાં ખબર પડી જાય. ભાઈ તમે જોઉં ત્યાં ખબર પડી જાય, પણ તમે પોતાને તો આટલા વર્ષોથી જોવો છો એની ખબર પડી, બીજાને જ તમને ખબર પડી જ જાય ને. એ વાત બીજાના સંશોધન માટે નથી. બીજાના સંશોધન તો એટલું જ કે મને એનો સંગ ના થઈ જાય. કારણ કે રોજ એવા વ્યક્તિ જોડ બેસો, રૂપિયો 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 કરતો હોય ને, તો આપણે ઈચ્છા ના હોય ને તો એ થઈ જાય. તમે સુખેથી મંદિરમાં ભગવાન ભજવા આવી ગયા હોય ને બે દાદાઓ, અને તમને પછી રોજ આવીને કોઈ કે દાદા પેન્શન આવે છે, એમાંથી જો શેર બજારમાં રોક્યું હોય ને, તો ખરેખરું તમારે થાય દાદા કે ના આવે, રહેવા દો ને અમારે ભગવાન ભજવાને. પણ 365 દી તમને કાનમાં નાખ નાખ કરે ને પછી એમ કે અરે દાદા તમારે ના કરવું હોય તો કાંઈ નહીં, મને દઈ દો ને, હું રોકીશ તમારા વતી. દાદા કે સારું હાલો, આપણે કંઈ કરવું નથી, પડ્યા છે 5000, લો કરજો. 5000 દીધા, હવે દાદાને દીધા પછી ચક્કર ચાલુ કરે. પછી અઠવાડિયા પછી કે કેમ થયું, શું થયું? પછી કે દાદાને કે દાદા 5-6 થયા છે અત્યારે, ત્યાં સુધી હજુ વાંધો ના હતો. પછી કે 5-10 થયા છે, હવે દાદા કે મને જોતા શીખવાડ દો કે ક્યારે ભાવ વધે છે. આ દશાએ ચડાવી દે બોલો, ત્યાં સુધી જાય, કોઈને પણ જાય, અમને તમને બધાને જાય. માટે વ્યક્તિઓથી ફક્ત સાવધાન રહેવાનું કે આની ભેગા જો હું બહુ રહ્યો ને તો મને ચડાવી દેશે લાઈન ઉપર. એટલે આ બધું લખ્યું છે, નહીં કે બીજાનું સંશોધન કરીને બીજાને ખરાબ ચિતરવા માટે. શાસ્ત્રોનો ઉપયોગ બધા કરે છે શું, કે લઈ બીજાને ખરાબ ચિતરી દે. ખરાબ નથી ચિતરવાના, બીજાને ઓળખી અને પોતાની જાતનું સંશોધન કરવાનું છે. સ્વાદી બોલે સ્વાદ વખાની રે, દંભી બોલે દંભ ભરી. સ્વાદી હોય એ કેવું બોલે દાદા? સ્વાદને વખાણીને બોલે કે વાહ વાહ ટેસ્ટ હતો, એટલે જોરદાર ટેસ્ટ હતો. બોલો સ્વાદી આમ વર્ણન કરતો હોય તો મોઢામાં પાણી લાવી દે. કારણ કે અનુભવાત્મક હોય, કોઈ પણ વાત અનુભવાત્મક હોય ને, જીવ સુધી પહોંચેલી હોય ને, એ વ્યક્તિ જ્યારે વાત કરે ને ત્યારે આપણું હૃદય વિંધી નાખે. મોટા પુરુષો જો ખાલી એટલું જ બોલતા હોય, કાંઈ જાજી કથા ના કરતા હોય, એટલું બોલે. ભગવાનનું ભજન કરજો, એ ભગવાન ભજજો, આટલું જ કે મોટા સાધુઓ, તો તરત અસર થઈ જાય જીવને. સારું કીધું હા, આવા મોટા સાધુએ કીધું. અને આપણે 2 કલાક પ્રવચન આપીને આમ કેટલું રજૂ કરીને કહીએ, ભગવાન તો ભજવા જ જોઈએ ને, છેલ્લો જન્મ કરવો જ જોઈએ, ત્યારે બધા ખંખેરીને કે વાત બહુ સારી કરી, ઊભા થઈને ખંખેરીને જતા રહે. ઓલા મોટા પુરુષોનો અનુભવ હોય ને, રોજ કેટલું ભજન કરતા હોય, કેટલી અંતરદૃષ્ટિ રાખતા હોય, અને એવા મોટા પુરુષો કે ભગવાનને ભજવા, અંતરદૃષ્ટિ રાખવી, મૂર્તિ સંભાળવી, તરત હા પડી જાય. જેની અંદર જે અનુભવાત્મક છે એનું હા પડે. હવે સ્વાદીઓ હોય, દરેક સ્વાદને જાણતો હોય, એટલે શું કે તમે અહીં આગળ જાઓ ને તો તમે ખાસ આ રેસ્ટોરન્ટમાં તો જજો જ, જવા જેવું છે, ચોખ્ખું મળે છે. કેવું મળે છે? ચોખ્ખું. આપણા ભગવાનના ભક્તો કેટલા બધા સારા ને બહુ સરસ હોય, તોય પણ એક આહાર હોય એટલું સરસ છે ને કે ચોખ્ખી રેસ્ટોરન્ટ ગોતી લાવે. ચોખ્ખી રેસ્ટોરન્ટ, રેસ્ટોરન્ટ તો કોઈ દી ચોખ્ખી હોતી હશે? આખી દુનિયામાં કોઈ રેસ્ટોરન્ટ ચોખ્ખી છે? ક્યાંય ચોખ્ખી છે? રેસ્ટોરન્ટ એકદમ ચોખ્ખું બનાવે છે, ચોખ્ખું. હરિભગત છે ને બનાવે છે, કેટલુંક ચોખ્ખું હોય. પણ એ કોણ ખેંચી જાય છે? વસ્તુ $5ની છે, $50 ખર્ચાવે છે, એ કોણ ખર્ચાવે છે? સ્વાદ ખર્ચાવે. સ્વાદ આટલા આટલા પ્રકારના આયોજનો, આ ના ના, આટલું બધું કોણ કરાવે? સ્વાદ કરાવે છે. કંઈ એટલું માણસ ખાઈ શકે છે? અત્યારે તો 70-70 ને હો હો આઈટમો હોય છે, શું કરવાની? ગાર્બેજ લાવ્યું, ભજીયાન લાવ્યું, જલેબી નાન તેન ઊંધિયું, કેટલું બધું લાવ્યું. તો હો જાતની આઈટમ કોણ ખાય મન કહો? બધું નાખવાનું, ઓલાને ખાલી મોટપ બતાવવાની, મોટપ બતાવવાની, ઓલાને સ્વાદ લેવાનો.
સ્વાદી બોલે સ્વાદ વખાણી રે. અરે જોરદાર, અરે તમે મરચાના ભજીયા જમો તો કેવું લાગે, ટેસ્ટ રહી જાય. અને જમ્યા પછી પણ સિસકારા બોલે, હા કે ભાઈ જમ્યા છે સાહેબ. એટલે સ્વાદીઓ તો એવો હોય, ઘણા તો વર્ણન કરે ને તો સિસકારા બોલાવતા બોલાવતા વર્ણન કરે, તમને લાગે ખરા અત્યારે જ રસ ચડ્યો છે શું આને એવું, અને વર્ણન કરે તમને એમ થાય કે મારે અત્યારે બનાવી જ દેવું છે, હવે તો કાં ગમે ત્યાંથી ગોતી નાખું એવું થાય. આ બધું કેમ થાય છે, એના હૃદયમાં શું રહેલું છે, સ્વાદ વખાણી. અને જેને સહજ રીતે હશે એ કે બહુ સારું હતું, સરસ, વાંધો નહીં જે હોય એ એવું છે. અને ઓલો તો તમારા રાત દિવસ, અને આવા તો કેટલા તમે જો, ગમે એટલી મોંઘવારી થાય ને ગમે એટલી મંદી આવે છે, રેસ્ટોરન્ટનો ધંધો કોઈ દી બંધ થવાની નહીં. ખાવા પીવાની વસ્તુઓ ગમે એટલી મોંઘી થશે, લાઇનમાં ઊભા રહે જ લોકો દશેરાના દિવસે ફાફડા જલેબી માટે લાઇનમાં. હમણાં મોદી સાહેબ જીત્યા તે મને કોઈએ કીધું કે અમુક દુકાનોમાં ગોટા ફ્રી, આખો દિવસ લાઇનો પડી ગઈ, જમવા માટેની લાઇનો પડી ગઈ. ગઈકાલે જ એક ભાઈ આવ્યો હતો આપણો, એક યુવાન છે, તે મને કહે કે હું હમણાં સ્વામી રેસ્ટોરન્ટ એક છે ને ત્યાં થોડું મેનેજમેન્ટ શીખવા જાઉં છું. મેં કીધું બરાબર, કેમ? તો કે રેસ્ટોરન્ટ સ્વામી ખોલી છે તો એની અંદર એક કલાકની અંદર 150 માણસ આવે છે વીકડેઝમાં, વીકડેઝમાં એક કલાકમાં 150 માણસ. તો એની અંદર 150 માણસ આવે છે, એનું મેનેજમેન્ટ, એની અંદર 100 જાતના ડિપાર્ટમેન્ટો છે ખાવાના. તો એ કેવી રીતે મેનેજ કરે છે હું શીખવા માટે જઉં છું, મારે હમણાં જોબની જરૂર નથી પણ હું સ્પેશિયલ જાઉં છું. એક કલાકમાં વીકડેઝમાં 150 માણસ આવે, એ માણસને ભગવાનના મંદિરે જવાનું હોય તો આવે છે એક કલાકમાં 150, અઠવાડિયે 150 માણ થાય. કારણ આ બધું જીવને જન્મો જન્મનું વળગેલું છે, એટલે જન્મો જન્મનું વળગેલું છે. અહીંથી ઇન્ડિયા જતા હોય ને તો 10 દિવસ હોય કે 5 દિવસ હોય, આપણા પાકા હરિભક્તો કશું ખાતા પીતા ના હોય ક્યાંય, પણ જે હજુ કાચા પોચા હોય ને, આમાં કેટલાય સાંભળતા હશે ને કાચા પોચા હશે ને, એ ઇન્ડિયા જતા હોય ને તો અહીંથી પહેલાં નક્કી કરી દીધું હોય, ઉતરીને આપણે અઠવાડિયું છીએ તો આ દિવસ આ રેસ્ટોરન્ટ ને આ દિવસ આ રેસ્ટોરન્ટ, ત્યાં જવાનું, આ હોટલમાં ખાઈને પછી આપણે આવવાનું પાછું. બોલો, આવું બધું કોણ કરાવે છે? સ્વાદ કરાવે છે. વંદન છે ભગવાનના ભક્તોને કે જે ભક્તો ઘરે બનાવીને, ભલે સ્વાદ તો કંઈ ટળી થોડો જાય, ભગવાનને ઘરે બનાવીને ભગવાનને ધરાવીને જમે છે ને, વંદનીય છે. ગમે ત્યાં એનું કમસે કમ ઘણું બધું બ્રેક વાગી જાય. આજે કેટલા ભગવાનના ભક્તો આપણા એવા છે કે જેને મંદિરમાં ક્યારેક સારું બનતું હોય, ઘરે આવડતું ના હોય, મંદિરમાં બન્યું હોય કે કોઈને આવડતું હોય, ત્યારે અન્નકૂટમાં અમુક આઈટમ હોય તે દિવસે જ એવો પ્રસાદ જમતા હશે, નહીં તો અમુક વસ્તુ એને જમવાની જ નહીં, કારણ કે એને બહારનું કંઈ ખાવાનું જ નથી, એટલે એને કેટલું બધું રિસ્ટ્રિક્શન થઈ જાય, ખાઈ જ ના શકે. પણ સ્વાદી એને તો બધી જાતના રગડા હાલે, ગટરનું પાણી હોય ને એનાવાળી પાણીપુરી હોય તોય ટેસ્ટી પાણીપુરી છે, ટેસ્ટી જ લાગે ને ગટરના પાણીનું. અને લોકો કરે જ છે ને, પકડાય છે ને કેટલું બધું ફ્રોડ, તો એ લોકો ખાય છે, કોઈ દી અટકતું નથી. દંભી બોલે દંભ ભરી, દંભી હોય એ વાત કરતો હોય ને તો હોય એના કરતાં દહગનું બતાવે, સમજ્યા, ભાડે લાવ્યો હોય સૂટ ને બૂટ બે, પણ એમ કે હમણાં તો આ 10,000નું સૂટ લઈ આવ્યો ને 5,000ના બૂટ લઈ આવ્યો, આ શું કરે છે, દંભ કરે છે. માણસ જગતમાં મોટાઈ બતાવવા માટે દંભ કરે છે, જે નથી એ બતાવવું એનું નામ દંભ છે, જે આપણી પાસે નથી આપણામાં નથી એવું વર્તન કરવું એનું નામ દંભ છે. અને આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટો શત્રુ હોય તો દંભ છે. દરેકને સારું દેખાવું છે પણ સારું થવું નથી. જો સારું દેખાવા માટે સારું તો કરવું જ પડે છે, તો એના કરતાં સારા થઈ જ જઈએ તો સારું દેખાવું નહીં પડે, આપણે જે કરશું એ બધું સારું થઈ જશે. પહેલાંમાં સારું દેખાવા માટે શું હોય, વિચારવું પડે કે હું આવી રીતે વર્તું, આવું બોલું તો હું સારો દેખાઈશ, કેમ? કારણ કે પોતે સારો નથી, ક્રોધી વ્યક્તિ છે, ભાષા કોબાળ છે, તો એને વિચારવું પડશે કે મારે મીઠું બોલવું પડશે, નહીં તો પછી આ થશે. એના કરતાં મીઠું બોલવાની જો ટેવ પાડી દે તો એક દિવસ ચોક્કસ એ મીઠો
થઈ જશે. એમ દંભ કરવો એના કરતાં સુધરવા માટે પ્રયત્ન કરવો, હું સાચો છું, સુધરેલો છું એવું બતાવવા પ્રયત્ન કરવો એના કરતાં જો હું સુધરી જ જઈશ તો મારે બતાવવું નહીં પડે, ઓટોમેટિક બધાને ખબર પડી જ જશે કે આ તો સુધરેલો છે. પણ ઓલાની અંદર તો રોલ જુદો કરવો પડે, દંભ કરવા બહારથી જુદું અને અંદરથી જુદું, એ મરે. દંભી બોલે દંભ ભરી, અહંકારી અહંકાર યાની રે, કપટી બોલે કપટ કરી. અહંકાર અહંકારી હોય ને, અહંકાર આનીને બોલે, આકાશ બાંધું, પાતાળ બાંધું, ચાંદો બાંધું, તારા બાંધું. ત્યારે કોઈક બુદ્ધિવાળાએ કીધું ચોઈના નાડું બાંધ દે, બીજું કંઈ બાંધવા છોડ, એ છૂટી ગયું છે આ દર બધું બાંધવામાં. અહંકારી છે ને એટલી બધી અહંકારથી વાતો કરતો હોય ને, જબરજસ્ત. આપણા જીવમાં પણ આવા અહંકાર આવે ને ત્યારે મહારાજને પ્રાર્થના કરવી, મહારાજ આવા બધાથી બચાવજો, આવા બધાથી બચાવજો. કારણ કે જે અંદર રસ ભર્યો છે ને એ બધો વાણીમાં આવે છે, જે ભર્યો છે એ વાણીમાં આવે છે, જે ભર્યો છે. માટે પોતે પોતાનું સંશોધન કરીને મહારાજને મોટા સાધુને પ્રાર્થના કરવી કે મારામાં આવું ના આવવા દેતા. મહારાજ કે પોતાની બોલીમાં અહંકાર લાવી અમને ન ગમે. સમજણનો પણ અહંકાર શ્રીજી મહારાજને નથી ગમતો. શ્રીજી મહારાજ પાસે પાસ થવું એ કેટલું અઘરું છે થોડું વિચારીએ. સમજણનો અહંકાર, સમજણમાં વળી અહંકાર કેવો, જ્યાં અહંકાર છે એને સમજણ કેમ કહેવાય અને સમજણ છે એને અહંકાર કેમ કહેવાય? શ્રીજી મહારાજ કે સમજણનો અહંકાર અમને ન ગમે. હું સમજુ છું એવો અહંકાર આવે એવો એ ના ગમે. અને આવું બધું સંશોધન આપણે આપણું કરીએ ને તો ઓહો લાગટ લિસ્ટ થઈ જાય, લિસ્ટ થઈ જાય કે આરું છે, આ છે તો ખરું, આ વાણીમાં આવ્યું કેમ, અને એનું સંશોધન કરવાનું. આપણે ઘણી વાતો બોલતા હોઈએ ને એનું પોતે જ પોતાનું સંશોધન કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આ વસ્તુ ક્યાંક અંદર પડી છે એટલે જ આવી. કપટી બોલે કપટ કરી, કપટી કેવી રીતે બોલે, કપટ કરીને બોલે. એક ગોર તે એક યજમાનને ઘેર ગયો, યજમાનને ઘેર જઈને ઓલા યજમાન રસોઈ કરે ને એ પહેલાં એને પડીકા ખોલ્યા, 15-20 પડીકા ખોલ્યા યજમાનને કે મારે તમને ભેટ આપવું છે કંઈ, બધા પડીકા ખોલી ખોલીને મૂકે, એમાં એક એકમાંથી ખસખસ નીકળી. હવે યજમાન કરવાનો હતો રોટલાને ખીચડી શાક, અને ખસખસ દીધી અને કીધું આનો ઉપયોગ જ્યાં થાય ત્યાં કરજો ને. ખસખસનો ઉપયોગ ક્યાં થાય? લાડવા ઉપર થાય. પેલા યજમાનને પરાણે લાડવા કરવા પડ્યા. તે એક દિવસ તો થયું, તે બીજે દિવસે ફરીથી એને પડીકી આપી યજમાનને કે લો ને આનો ઉપયોગ જ્યાં થાય ત્યાં કરજો. એમાંય શું હતું? ખસખસ. એટલે યજમાનને થયું આ તો માથા ભારે છે, સમજ્યા ને, આ માથા ભારે ગોર લાગે છે. એટલે એને શું કર્યું, એક પાણીની અંદર પાણીના લોટામાં ખસખસ નાખીને તે દિવસે છાશ ને રોટલો મૂક્યા થાળીમાં. ઓલો કે મારી ખસખસનો ઉપયોગ ના કર્યો, ઓલી પડીકીનો ઉપયોગ કર્યો કે નહીં, કર્યો છે ને કે? તો કંઈ દેખાતી નથી, આવશે આવશે, ચાલુ કરો ને કે તમે જમવાનું. પણ એ ગઈ ક્યાં? તો કે પાણીના લોટામાં મિક્સ કરેલી છે, ઉપયોગ કરી દીધો, તમે તમારે ખાવ. પેલો ઘર છોડીને બીજે દાળ નીકળી ગયો તો શું કરે? પણ આવા કપટી આવી જાય તો પછી એની આરે તો મહારાજ કે કૃતજ્ઞનો ત્યાગ કરવો પડે. એટલે કપટી બોલે કપટ કરી, કપટ કરે કપટી એવા હોય, અને કૃતજ્ઞનો ત્યાગ કરવો એમ શ્રીજી મહારાજ કહે છે. પણ આ બધાનો સંગ જો આપણને થઈ જાય તો શું થાય? માટે જે જનને મળે જેવા રે તેવો તેને રંગ ચડશે, જેને જેવા મળશે એવો રંગ ચડશે. સ્વાધ્યા ભેગા રોજ બેહો ને તો આપણી લૂલી હલતી ન હોય ને તો લાંબી થઈ જાય. બોલો, રોજ ઓલો વાતો કર્યા જ કરે, કર્યા જ કરે કે આવું જમો તો આમ આવે ને, આવું જમો તો આવું લાગે ને, આવું જમો તો એવી મજા આવે ને, વાત પૂછવામાં એવી મજા આવે. તારું ના ઈચ્છા થતી હોય ને, આજે એકાદશી છે ને, ઉપવાસ કર્યો હોય નકોરડો બરાબર, અને એની અંદર આજે જો ફરાળી મુઠિયા ને ભજીયા ને પૂરી ને રસ કેસર કેરીનો એમાંય વરી અત્યારે ફરાળી પાપડી ને એ બધું તમારે થયું હોય અને કે પણ આજે તો તમે ના ખાવ તો તમારી એકાદશી વ્યર્થ જાય, એવો જોરદાર થાળ છે. હું સારું હવારથી નકોરડી નક્કી કર્યું છે
પણ બપોર 12 વાગે ને ત્યારે હલબલાઈ નાખે આપણને, થોડુંક તો માથું દુખે છે આજે, બધું પેટ દુખવા માંડે, માથું દુખે, પેટ દુખે તોય કે ખાઈએ ને તો પેટ સાફ થાય એટલે પેટનો દુખાવો જાય, એમ કરીને પણ તમને ફરાળી પૂરીને રસને બટાકાવાડા બધું ઉતારી દે. આ સ્વાદી જોડ બેહો તો આવું થાય, એટલે એ દિવસે તો દૂર જ રહેવું કે બહુ વાતો ના કરતા બાપા આજે, નહીં તો પછી પડી જશું. માટે જે જનને મળે જેવા રે. બોલો, ગઈકાલે અમારે એક હરિભગતને ત્યાંથી આવી ગયું કે ફરાળી મંચુરિયનની રેસીપી મોકલો સંતોને, કે બોલો. તાત્કાલિક દિવસમાં 4 વખત ફોન આવ્યા, યુવાન છોકરો છે, કે મને આ મોકલો જ, બાકી કાલ એકાદશી કરશું કેમ. એકાદશીને નહીં ખબર હોય ને, એકાદશી લખવાવાળાને નહીં ખબર હોય, એકાદશીનો જે અભિપ્રાય છે એને નહીં ખબર હોય કે અમારી આવી દશા થશે કળિયુગની અંદર. ફરાળી મંચુરિયન બનાવીને હમણાં રોડાવશે પોકે પોકે, એવી ક્યાં ખબર હતી આ એકાદશીને. ફરાળી પાપડીને બટાકાવાળા બનાવીને એકાદશીને ક્યાં ખબર હતી કે મને જગન્નાથપુરીમાં તો હારું આમ સીધી રીતે ઊંધી લટકાવી છે, આ તો બધા ફેરવી ફેરવીને ઊંધી કરે છે, એને ક્યાં ખબર હતી. આવું છે. એટલે આપણું શ્રાવણ મહિનાનું એકટાનું એકાદશી ને બધું તો વખાણવા જેવું છે. બધા રડે પોક મૂકી મૂકીને આપણને જોઈને કે હું પાક્યા છે બધાય જોરદાર. વાંધો નહીં, ભગવાનને મોટાને માન્ય હોય, બરાબર છે. માટે જે જનને મળે જેવા રે તેવો તેને રંગ ચડશે, એવો એને રંગ ચડશે. નહીં જાય શ્રોતા સારું લેવા રે જેમ છે તેમ તેનું જડશે. શ્રોતા સારું કાંઈ નવું મટીરિયલ લેવા નહીં જવાય, જેમાં જે પડ્યું છે ને એને તમે બોલવા બેહાડો એટલે એટલું જ બોલી શકવાનું. ગુણાદિતાનંદ સ્વામી કે શીખે આવડે નહીં, સાંભળીને આવડે નહીં, એની અંદર જેટલી પાત્રતા છે એ ગમે એટલું કરીને બેઠેલો હશે, ગમે એટલું એની પર 10 મટીરિયલ લઈને બેઠેલો હોય તોય વક્તા શ્રોતા સુધી એ જ વાતને પહોંચાડી શકે છે કે જે વાતને એની પાસે એને દ્રઢ કરેલી છે. બાકીની બધી વાતો ઉપરથી જવાની નહીં, નહીં પહોંચાડી શકે. નહીં જાય શ્રોતા સારું લેવા રે જેમ છે તેમ તેનું જડશે, જેવો અભિપ્રાય છે એવી વાતો કરશે એવું સ્વામી કહે છે. ખૂબ ખરા હોય ખપવાળા રે તેને જોવું તપાસી, જે ખપવાળો હોય જેને છેલ્લો જન્મ કરવો હોય એને પોતાના અંતરને તપાસવું, સાચા મળ્યા પછી, સાચા ન મળ્યા હોય તો સાચા ગોતવા માટે એને તપાસવા, આ એપ્લાય કરીને એવા મળી જાય પછી પોતાને તપાસવું. આપણે જે સ્થાન ઉપર હોઈએ ત્યાંથી આગળનું આપણે સ્ટેપ લેવું, આપણને સાચા મળી ગયા છે ઓકે છે તો આપણે પોતાનું સંશોધન કરીએ, સાચા નથી મળ્યા તો ખોડી લઈએ વહેલા. પૃથ્વી વાંજની ન હોય, વર્તાલના 19માં પ્રમાણે હોય હોય ને હોય જ. ખૂબ ખરા હોય ખપવાડા રે તેને જોવું તપાસી. આપણે વિચારવું કે હું આવા મોટા સાધુ જેને હું ગણું છું એવાના યોગમાં આવ્યો, પછી હું ચડ્યો છું, કલ્યાણના માર્ગે ચડ્યો છું, મારા વિચારોમાં હું ઊંચો ગયો છું, મારી સ્થિતિમાં હું ધીરે ધીરે ઊંચો થાઉં છું, ભલે હજુ મને અંતઃશત્રુના વાવાઝોડા હોય પણ હું ઊંચાઈ પર જાઉં છું, ઊંચાઈ પર જાઉં છું, મને મળ્યું છે બરાબર છે. એ ઊંચું હોય તો જ ઊંચો જઉં, એ ઊંચું ના હોય તો ઊંચો જવ જ નહીં, એટલે મળ્યું છે સાચું. હવે મારે મારું જ સંશોધન કરી કેવી રીતે હું હજુ વધારે આગળ જઉં એ મારે કરવાનું છે. ખપવાળો હોય એ પોતાનું સંશોધન કરી, અને નિષ્કુળાન સ્વામી કે જો આવી રીતે સંશોધન કરી કરીને પોતાની કસરોને જો કાઢે તો નિષ્કુળાનંદ સુખાળા રે. ખરી વાત કહું ખાસી સ્વામી કે એ સુખાળો થઈ જાય, સુખ્યો સુખ્યો થઈ જાય, અને એના સંગમાં રહેલો પણ સુખ્યો સુખ્યો થઈ જાય. આવી સ્વામી પદ 11ની અંદર આપણા આત્માના સંશોધન માટે સ્વામી અહીં વાત કરી છે. ગણેશ્યામ મહારાજની જે